મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણી ગણી રહ્યા છીએ. આજે પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 ગણીશું. ચાલો ગણીએ. ત્યારે પ્રથમ પ્રશ્નમાં શું આપેલું છે જોઈ. સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય? અહીં આપણને સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી શું આપેલી છે આપણને? 3, 8, 13 ને 18, અને આપણે એનું 78 કેટલામું પદ છે 78 થાય શોધવાનું છે. કઈ રીતે શોધીએ જોઈએ. ચાલો ત્યારે પ્રથમ સમાંતર શ્રેણી છે એમાંથી આપણે પહેલાં એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધીશું. એટલે અહીં પ્રથમ પદ કેટલું આપેલું છે? કે 3. સામાન્ય તફાવત માટે તો ભાઈ બીજું પદ ઓછા પ્રથમ પદ. બીજું પદ આપેલું છે આપણને 8, 8માંથી 3 જાય તો 5. અને 78 જે પદ છે એને આપણે નામ આપીએ AN, એટલે AN બરાબર 78. તો AN છે એ આપણે શોધવાનું છે. સૂત્ર કયું વાપરશો? તમને ખ્યાલ જ છે કે AN બરાબર A+N-1D. અહીં આપણે AN, A અને D ની કિંમત છે એ મૂકી દઈ. એટલે કે ભાઈ AN બરાબર 3+N-1, તફાવત શું મેળવો આપણને? 5. અને AN કેટલું છે? 78. એટલે 78 બરાબર 3+, અહીં આ જે કાઉન્સ આપેલો છે એને છોડીએ તો શું મળે આપણને? 5N-5 આપણને મળશે. હવે અહીં આ જે 3 રહેલા છે એ 3ને બરાબરની ડાબી બાજુએ લઈ જઈએ. એટલે અહીં 3 છે એ 1 છે, તો ડાબી બાજુએ કેવાથી જશે? ઓછા. એટલે કે 78-3=5N-5. 78માંથી 3 જાય તો 75. 75=5N-5. એ જ રીતે અહીં જે -5 છે એને પણ બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. એટલે અહીં ઓછા છે તો બરાબરની બીજી બાજુએ થઈ જશે 1. એટલે કે ભાઈ આપણને શું મળશે? આપણને મળશે 75+5=5N, અથવા તો 5N=80. હવે અહીં આ 5 છે એ ગુણાકારમાં છે, એ બરાબરની બીજી બાજુએ જાય તો ભાગાકાર થશે. એટલે કે N બરાબર શું મળે આપણને? 80/5. 80/5 એટલે N બરાબર 16, 16, 50, 80. એટલે કે આપણને આ જે સમાંતર શ્રેણી આપેલી છે એનું 16મું પદ છે 78 થશે. એટલે કે ભાઈ 3, 8, 13, 18 આ જે સમાંતર શ્રેણી છે એનું 16મું પદ છે એ 78 થશે. આપણને જે જવાબ મળ્યો છે એની સરસ મજાના બોક્સમાં છે એ પૂરી દઈએ. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મો. આ પ્રશ્ન તમને બરાબર સમજાયો હશે. હવે પ્રશ્ન 5મો, અહીં આપણે કુલ 2 દાખલા ગણવાના. રકમમાં શું આપેલું છે આપણને? રકમમાં આપેલું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધવાની. આપણને સમાંતર શ્રેણી આપી છે, અહીં પદોની સંખ્યા શોધવાની છે. આવું જ્યારે પણ આપે ત્યારે સમાંતર શ્રેણી છે એ અનંત નહીં હોય, પરંતુ કેવી હશે? તો ભાઈ જેનો ક્યાંક ને ક્યાંક અંત આવતો હોય એવી શાંત સમાંતર શ્રેણી હશે. પહેલી શ્રેણી આપણને આપેલી છે 7, 13, 19, અને છેલ્લું પદ આપેલું છે 205. અહીં આ દાખલામાં આપણે શું કરીશું? આ દાખલામાં સૌ પ્રથમ આપણે એ શોધીશું, એ એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. ડી શોધીશું. ડી શોધવા માટે કે ભાઈ બીજા પદ ઓછા પ્રથમ પદ, એટલે કે ભાઈ પ્રથમ બે પદનો તફાવત. એટલે એ બરાબર શું આપેલું છે અહીં? 7. ડી બરાબર ભાઈ 13-7=6.
છેલ્લું પદ એન બરાબર શું આપેલું છે આપણને 205, તો એન આપણે શોધવાનું છે. સૂત્ર એ જ, એ એન બરાબર એ વત્તા એન ઓછા એક ડી. એટલે કે ભાઈ 205 બરાબર એ એટલે 7, એન આપણે શોધવાનો છે અને તફાવત ડી કેટલો મળ્યો આપણને 6. હવે અહીં પણ આ જે 7 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ, એટલે 205 ઓછા 7 બરાબર, અહીં આ જે કૌંસ આપેલો છે એન ઓછા 1 × 6, એનું આપણે વિસ્તરણ કરીએ એટલે આપણને મળશે 6n − 6. 205 માંથી 7 જાય તો 198, એટલે કે 198 બરાબર 6n − 6. હજુ અહીં જે અહીં ઓછા 6 રહેલા છે, અહીં જે આજે ઓછા 6 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ તો આપણને શું મળશે? વત્તા 6, એટલે કે 198 − 6 બરાબર 6n. 198 માં 6 ઉમેરીએ તો આપણને શું મળશે? 198 + 2 = 200, 204, એટલે કે 6n બરાબર આપણને મળશે 204, એટલે કે n બરાબર 204/6. 204 ને 6 વડે ભાગીએ એટલે 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 24, એટલે 3, 6 × 3 = 18 અને 24 વધે એટલે શું મળશે આપણને? એન બરાબર 34 મળશે. એટલે કે અહીં આ જે સમાંતર શ્રેણી આપેલી છે 7, 13, 19 અને છેલ્લું પદ 205, એમાં પદની સંખ્યા કેટલી હશે? 34 હશે, એટલે કે 205 છે એ 34મું પદ હશે. દાખલો તમને બરાબર સમજાયો હશે. હવે આ જ પ્રશ્નનો આપણે બીજો દાખલો જોઈએ. આપણે બીજા દાખલામાં આપણને સમાંતર શ્રેણી શું આપેલી છે? આપણને આપેલું છે 18, 15 પૂર્ણાંક 1/3, 13 અને છેલ્લું પદ છે −47, એટલે એ બરાબર શું મળે આપણને? 18, એ બરાબર મળશે 18. ડી બરાબર, તો ભાઈ 15 પૂર્ણાંક 1/3 − 18. હવે અહીં આજે 15 પૂર્ણાંક 1/3 છે એ મિશ્ર અપૂર્ણાંક છે, એટલે મિશ્ર અપૂર્ણાંકમાંથી સૌ પ્રથમ આપણે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતી વખતે શું યાદ રાખીશું? તો ભાઈ આપણે સીધો સી યાદ રાખીશું. આજે 15 છે, 15 × 2, અહીં 15 × 2, અને જે જવાબ આવે એમાં આજે ઉમેરી દઈશું. શું યાદ રાખીશું આપણને? ઊંધો સી. ક્યાંથી શરૂ થશે? 15થી. બરાબર જોઈએ, એટલે 15 × 2 = 30, 30માં 1 ઉમેરીએ તો 31, એટલે આપણને શું મળશે? 31/2 − 18. હવે અહીં 31/2 છે અપૂર્ણાંક છે, જ્યારે 18 છે એ પૂર્ણાંક છે. સરવાળો અથવા બાદબાકી કરવી હોય ત્યારે અપૂર્ણાંકના છેદ હંમેશા કહેવા જોઈએ સમાન જોઈએ, અહીં સમાન છે નહીં, એટલે અહીં સમાન કરવા માટે 18ને શું કરીશું? 18ને અંશ અને છેદમાં 2 વડે ગુણીશું, એટલે કે 31 − 18 × 36 = 2. 31માંથી 36 જાય તો 5, પણ કેવા 5 મળશે? ઓછા, એટલે કે બરાબર −5/2 આપણને મળશે. છેલ્લું પદ એ એન શું આપેલું છે આપણને? −47. આપણે કુલ પદ એન શોધવાનું, શોધવા માટે શું કરીશું? તો સૂત્ર એ કે એન બરાબર એ વત્તા એન ઓછા 1 ડી. અહીં કિંમતો મૂકી એટલે કે −47 = 18 + n − 1, કૌંસમાં −5/2. અહીં આજે 18 રહેલા છે, 18ને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ, અહીં વત્તા છે બીજી બાજુએ થશે ઓછા, એટલે −47 − 18 = n − 1, −5/2. અહીં 47 અને 18 બંનેની નિશાની સરખી છે, બંનેની નિશાની સરખી હોય તો સરવાળો થાય, એટલે 47માં 18 ઉમેરીએ તો આપણને મળશે 65 − 65 = n − 1 − 5/2. અહીં આ જે પદ આપ્યા છે એમાં બંને બાજુ ઓછા નિશાની છે, એટલે ઓછા આપણે એને કેન્સલ કરીએ, એટલે કે આપણને શું મળે? 65 = n − 1 = 5/2.
હજુ અહીં અગાઉના દાખલામાં જે રીતે એન સાથે ગુણાકાર કર્યો હતો આજે ડી નો, એવો આપણે નહીં કરીએ. એને બદલે શું કરીશું, આજે 5 દૂતીયાંશ છે એ અહીં ગુણાકારમાં. હવે એ બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થાય, અથવા તો અહીં અપૂર્ણાંક છે એ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવે, એટલે કે આજે અપૂર્ણાંક છે એના વ્યસ્ત અપૂર્ણાંકથી આપણે જે ગુણાકાર કરીશું, એટલે કે 65 × 2 ના છેદમાં 5 બરાબર એન ઓછા એક. હવે અહીં 65 ને 5 થી ભાગી શકાય, તમને 13 નો કળીયો યાદ છે, 13 5 65, એટલે અહીં ઉપર વચ્ચે 13, નીચે છે 5, છે ઉઠી જશે, એટલે 13 × 2, 13 × 2 બરાબર એન ઓછા એક, 13 × 2 13 2 26 બરાબર એન ઓછા એક. અહીં જે ઓછા એક છે એ ઓછા એક ની બરાબર એની જે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો વત્તા થશે, એટલે કે ભાઈ એન બરાબર 26 વત્તા 1, એટલે એન બરાબર શું મળે આપણને, એન બરાબર આપણને મળશે 27. એટલે કે આપણને જે સમાંતર શ્રેણી આપેલી 18 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ 13 અને જેનું છેલ્લું પદ 47 છે, એમાં કુલ પદની સંખ્યા કેટલી હશે, 27 હશે. અહીં પણ જે આપણને જે ફાઇનલ જવાબ મળ્યો છે એને આપણે સરસ મજાના બોક્સમાં જે પૂરી દઈએ. હવે આ તમને જો આ વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ. આવજો દોસ્તો.